गुड मॉर्निंग बाळको, तो आपणे हवे प्रकरण नंबर 14 ना लास्ट मुद्दा पर छीए अने थेमा आपणे छेल्ली थ्योरी अवमंदित दोलनो माटे विकल समीकरण अने तेनो उकेल मेळवेलो हतो। हा, અને અવમંદિત દોલનો એટલે સમય સાથે જેમનો કંપ વિસ્તાર ઘટતો જાય, બરાબર? અને એ કંપ વિસ્તારનું જે સૂત્ર લાવેલું છે કે એડેસ બરાબર મૂળ કંપ વિસ્તાર એ ઇન્ટુ ચલ ઘાતાંકીય રીતે ઘટે એટલે ઇન્ટુ ઈ વેસ ટુ માઇનસ બીટી બાય ટ્વાઇસ એમ, અને સેમ એ જ વસ્તુ ઉર્જામાં પણ મેળવેલું હતું નોંધમાં કે કુલ ઉર્જા એ પણ સમય સાથે ચલઘાતાંકીય રીતે ઘટે એટલે એ ઈડેસ બરાબર મૂળ ઉર્જા ઈ ઇન્ટુ ઈ વેસ ટુ માઇનસ બીટી બાય ટ્વાઇસ એમ ની જગ્યાએ બીટી બાય એમ જ હતું ખાલી, જોયેલું ને એવું? આ હા, તો બસ આટલું જો તમને આવડે તો આ ઉદાહરણ નંબર 10 જે 4 માર્ક્સમાં પૂછાઈ શકે તે તમારું કામ થઈ જાય, બરાબર? તો ડેટા જોજો કે રકમ વાંચીએ તો જોઈ લો છે અવમંદિત દોલક માટે પહેલું શું આપેલું છે દ્રવ્યમાન એટલે દળ 200 ગ્રામ, ઓકે, તો દળ એમ બરાબર 200 ગ્રામ આપેલું છે એટલે કિલોગ્રામમાં કરવાનું હોય તો કિલોગ્રામનું ગ્રામમાં તો 1000, અહીંયા ગ્રામનું કિલોગ્રામમાં છે એટલે 1000 ભાગવા પડશે, તો 200 ભાગ્યા 1000 કરો તો કેટલું થશે 0.2 કિલોગ્રામ થશે। પછી આ સ્પ્રિંગ અચળાંક બળ અચળાંક આપેલો છે કે કેની વેલ્યુ પણ કેટલી આપેલી છે 200 ન્યુટન પર મીટર, અને અવમંદન અચળાંક આપેલો છે 40 ગ્રામ પર સેકન્ડ, અવમંદન અચળાંક બી સ્મોલ બી 40 ગ્રામ પર સેકન્ડ, એટલે આપણે જો આને પાછું કેજી પર સેકન્ડ માં ફેરવવા પડે, બરાબર, એટલે પાછું ભાગ્યા 1000 કરવાનું, તો 40 ભાગ્યા 1000 4 ભાગ્યા 100, તો 4 ભાગ્યા 100 એટલે 0.04 થશે। બોલો આટલા ડેટા છે કે આપણી પાસે અહીંયા, બરાબર? ઓકે, તો પહેલો સવાલ એ આવર્તકાળ શોધવાનો છે, બરાબર? આવર્તકાળ તો આપણી પાસે છે જ સૂત્ર સરળ આવર્ત ગતિ માટે ટી બરાબર ટ્વાઇસ પાઈ રૂટ, બહુ બધા દાખલા સાબિત કર્યું છે બળનો નિયમ, ટ્વાઇસ પાય રૂટ એમ બાય કે, બરાબર? ઓકે, પણ આ અવમંદિત દોલન છે તો પહેલા આપણે ચેક કરી લઈએ કે આ એમ કે નું જે વર્ગમૂળ છે તે આ અવમંદિત દોલન કરતા મોટું છે કે નહીં તે જોજો। તો જોજો અહીં એ વસ્તુ એક જરાક જોઈ લેવા પડશે એટલે કે રૂટ કે એમ એની વેલ્યુ જોજો કેટલી થશે, રૂટ કેએમ ની વેલ્યુ કેટલી થશે, તો કે 200 અને દર 0.2, બરાબર? તો 20 × 2 = 40, તો 40 નું જો વર્ગમૂળ જો તમે કરો 200 × 0.2 કરો તો 20 × 2 = 40, અને 40 નું જે વર્ગમૂળ કરો તે જરાક જોઈ લઈએ આપણે 40 નું વર્ગમૂળ જોઈ લઈએ એક જ મિનિટ હા ઓકે તો રૂટ કે એમ ની વેલ્યુ તે આપણે 40 નું વર્ગમૂળ કરશો તો એક એક 6.3 જેવું થશે। ઓકે, તો આ જે વસ્તુ છે રૂટ ઓફ એમ કે તે આપણા અવમંદન અચળાંક કરતા ઘણી મોટી છે, જો ચેક કરો અવમંદન અચળાંક 0.04 છે કે નહીં, 0.04 છે કે નહીં, છે ને?
ओके तो आ एना करता था रूट के एम ની વેલ્યુ બહુ મોટી છે એટલે આ થી જે b ની વેલ્યુ છે તે બહુ નાની છે એટલે b લેસર ઓર લેસર ધેન km હોવાથી બરાબર આપણે આવર્તકનું પેલું સૂત્ર મૂકી શકીએ જે આપણને ખબર છે સરળ આવર્તગતિ માટે twice pi root m by k चल वैल्यू मुको तो 2 × 3.14 ओके અને વર્ગમૂળમાં m દર કેટલો છે 0.2 અને k બળ અચળાંક કેટલો છે 200 ઓકે તો 6.28 અને ચાલ આનો ભાગ્યા એડો આ કઈને વર્ગમૂળ કરી નાખીએ ઓકે તો જોજો 0.2 ભાગ્યા 200 ओके तो एनो जवाब आवशे 1 × 10⁻³ એટલે 0.001 આવશે ઓકે એટલે 0.001 નું જો આપણે વર્ગમૂળ કરી 0.001 નું જો આપણે વર્ગમૂળ કરી બરાબર તો એનો જવાબ થશે પોઈન્ટ 0316 કેટલું થશે પોઈન્ટ 0316 બરાબર એની અંતે આપણે 3 × 6.28 આપણે ગુણી દઈએ તો ગુણ્યા 6.28 તો તમારો જવાબ આવશે 0.1985 જેવો એટલે 0.19 એટલે 0.20 કહેવાય તો 0.2 સેકન્ડ જેવો તમારો જવાબ પરમાણુ બોલો પહેલો સવાલ ખબર પડી હવે જે આપણું સૂત્ર છે તે કઈને કરેલું છે ઓકે હવે સવાલ બી કે જે કંપ વિસ્તાર છે તે પહેલા કરતા અર્ધો થવા માટે લાગતો સમય શોધવાનો છે બરાબર તો એ અવમંદિત દોલનોમાં આપણને કંપ વિસ્તાર ખબર છે કંપ વિસ્તાર શું છે a' બરાબર a ઇન્ટુ e^-bt બાય ઇક્વેશન ચોપડીમાં એ લોકોએ ગણતરી નથી કરી લોગ વાળી ગણતરીથી અહીંયા થશે ઓકે તો એ વસ્તુને આપણે એને ચેક કરીશું ઓકે તો જોજો કે જે કંપ વિસ્તાર છે તેના પ્રારંભિક કરતા કેટલો લેવાનો છે અર્ધો એટલે જો આ જે કંપ વિસ્તાર છે ને એ ડેસ તે પહેલા કેટલો હતો a તો એના કરતા કેટલો લેવાનો છે અર્ધો તો આ જે a ડેસ છે તે પ્રારંભિક કંપ વિસ્તાર a એના કરતા અર્ધો એટલે a/2 લેવાનું છે ઓકે તો a is equal to a into e^-bt by equation થાય ઓકે હવે અહીંથી આ કંપ વિસ્તાર કેન્સલ થશે બરાબર ઓકે તો શું રહેશે તો છેદમાં 2 છે 2 ને આપણે જો ઉપર લખીએ તો 2 ની -1/2 ઓકે is equal to e^-bt by equation બનવની ઘાત ઋણમાં છે તો બનવની ઘાત પ્લસમાં લખી શકાય તો 2 ને e^bt by equation જો ચોપડીમાં ગણતરી નથી હ ડાયરેક્ટ એક સૂત્ર લખેલું છે પણ એ તમે ડાયરેક્ટ કરો તો ચાલે પણ એ સૂત્ર કઈ ગોખવા પડે તો આપણે જે થિયરીમાં છે તેના ઉપરથી જ કરતા છે હવે અહીંથી શું કરશું લોગ વાળી મેથડ તમે ભણો છો ને લોગ વાળી મેથડ કેમિસ્ટ્રીમાં ઓકે તો લોગ વાળી મેથડ થી આપણે કરીએ તો ચાલો ભાઈ આ e વાળું છે એટલે લોગ log વાળું ની લાગરાંજ છે નેચરલ લોગ વાળું ln વાળું કરીએ એટલે ચાલો બંને બાજુ લોગ લો તો નેચરલ લોગ ઓફ 2 is equal to નેચરલ લોગ ઓફ e બરાબર લોગ વાળું હોય તો જે ઘાત હોય તે 2 થી આગળ આવી જાય એટલે આગળ કોણ આવવાનું bt / 2 બંને બાજુ
log લીધો log ઓકે એટલે આ બાજુ નેચરલ log ઓફ 2 પછી એને bt by 2 m ઓકે ના નેચરલ log ઓફ e જે છે ને ઓકે તો એ એ નેચરલ log ઓફ e જે છે ને એટલે લાગ્રાંજ જે e જે હોય એની વેલ્યુ કેટલી આવે 1 આવે કેમિસ્ટ્રી માં તમે ભણતા જ હશો log બરાબર બરાબર ઓકે તો નેચરલ log ઓફ 2 ને હવે આપણે શોધવાનું શું છે સમય તો t છે t ને કરતા બનાવો તો 2m / b આ બાજુ થશે 2m ગુણા છે અને b ભાગશે ઓકે તો અહીંયા શું શું થશે નેચરલ log ઓફ 2 2m / b બરાબર સમય t થશે ઓકે ચાલો તો આના ઉપરથી આપણે કરીએ હવે જો આ નેચરલ log ઓફ 2 છે The log बेरी वैल्यू पॉइंट तीस दस आ पर नेचुरल लॉग छे એટલે नेचुरल लॉग ने एलओजी માં જો કન્વર્ટ કરવાનો તો પાછી એક વેલ્યુ ગુણવા પડે 2.303 એટલે ટી બરાબર આ नेचुरल लॉग ને લોગ માં કરવાનો હોય તો 2.303 પછી એ લોગ 2 થાય ને લોગ 2 ની વેલ્યુ લોગેરિધમ માં લોગ ટેબલ માં પોઈન્ટ 30 દસ આ ઓકે અને ઓકે આ થઈ ગયું નેચરલ લોગ ઓફ 2 એટલે લોગ માં કન્વર્ટ કરો તો 2.303 ગુણવા બરાબર ઓકે ઇનટુ 2 m / b તો હવે મૂકી દઈએ 2.303 ઓકે લોગ 2 ની વેલ્યુ 0.3010 ગુણ્યા 2 ગુણ્યા દર દર કેટલું છે 200 ગ્રામ કિલોગ્રામ માં 0.2 ઓકે અને છેદ માં b તો એ ભાવબંધન અચળાંક b કેટલો છે 0.04 બરાબર ચાલો તો આનો જવાબ જોઈ લઈએ કેટલો આવે આપણો અહીં ઓકે ચાલો તો જોઈએ તો 2.303 ગુણ્યા 0.3010 ગુણ્યા 2 ગુણ્યા 0.2 આનો જવાબ આવે 0.277 ઓકે 0.277 સાથે આપણે 0.04 ભાગીશું એટલે 2.77 ભાગ્યા 0.04 કરશું ઓકે તો આ જવાબ આવશે 6.3 કેટલા આવશે 6.3 ઓકે એટલે 6.93 સમય શોધો ને એટલે સેકન્ડ બોલો સમજ પડી જો આ જ રીતે પાછી આપણે કોપી પેસ્ટ કરીએ ઊર્જા માટે ઓકે તો એ યાંત્રિક ઊર્જા નું આપણે જોયું છે કે અવમંદિત દોલન માટે યાંત્રિક ઊર્જા e ડેશ બરાબર જેટલી ભી પહેલા હોય e ઇનટુ e વેસ્ટ ટુ માઈનસ bt / 2 m ની જગ્યાએ ખાલી m આવે ઓકે હવે જો ઊર્જા કેટલી લેવાની છે પહેલા કરતા અડધી અને સવાલ તો એક સમય ઉપરનો છે એટલે e ડેશ બરાબર આપણે કેટલા લેશું e / 2 e e વેસ્ટ ટુ માઈનસ bt / m બરાબર ચાલો પાછું ઊર્જા કેન્સલ થશે e ઓકે તો 2 છેદ માં છે ડાયરેક્ટ લખાય 2 ની માઈનસ 1 બરાબર e વેસ્ટ ટુ માઈનસ bt / m બનો ની ઘાત માઈનસ છે ધન બનાવો તો 2 બરાબર e વેસ્ટ ટુ bt / m તો બંને બાજુ લોગ લો નેચરલ લોગ એટલે ln 2 બરાબર bt / m આગળ ગુણાઈ જશે ઓકે અને નેચરલ લોગ ઓફ e આવશે ઓકે નેચરલ લોગ ઓફ e ની વેલ્યુ તો 1 ના log 2 છે તો એને log માં ફેરવવાનું હોય તો 2.303 log 2 is equal bt / m જોયું કે ઓકે એટલે 2.303 ગુણ્યા log 2 ની વેલ્યુ 0.3010 બરાબર ઇઝ ઇક્વલ ટુ bt / m બરાબર ચાલ તો 2.303 ગુણ્યા કોણ આયું આવું થતું છે કે ઓકે હવે આ જ વસ્તુ જો આના જ પ્રમાણે જો કરવાનું હોય ઓકે તો આના જ પ્રમાણે જો આપણે કરવાનું હોય તો જો આમાં કેવું છેદમાં બગડું 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 આવતું છે આમાં આમાં આવતું છે આમાં નથી આવતું જો બરાબર
તો અહીંયાથી આપણે જો t ને કરતા બનાવીએ આને આટલાની જેમ જ કરીએ જો t ને કરતા બનાવો ઓકે તો નેચરલ log ઓફ 2 સાથે m / b આવશે અહીંયા 2m / b અહીંયા m / b આવશે ઓકે નેચરલ log ઓફ 2 એટલે 2.37 ગુણ્યા log 2 ગુણ્યા m / b ચાલો વેલ્યુ મૂકો એટલે 2.37 log 2 ની વેલ્યુ 0.30 દર કેટલું છે દર 0.2 અને ભાગ્યા b કરો એટલે આવવાનું અચળાંક 0.04 ઓકે તો આનો જવાબ કેટલો આવશે તો જો આના જેટલો જ આવે આમાં જો એક એક્સ્ટ્રા ભાગ ગુણ્યા 2 માં છે તો આનો જવાબ જો 6.93 આવતો હોય તો આનો જવાબ એના કરતા અડધો જ આવવાનો ઓકે તો આનો જવાબ કેટલો આવશે જો આ બધાની ગણતરી કરો હને તો આ બધાની ગણતરી કરો તો તમારો જવાબ આના કરતા અડધો આવશે 6.93 ભાગ્યા 2 કેટલું થાય 3.46 જેવું ઓકે તો આપણો જવાબ 3.46 સેકન્ડ બોલો સમજ પડી બે સેમ મેથડ થી કરેલા છે એટલે આ આપણું આવર્તનનું જે સૂત્ર હતું તેના પર છે ઓકે તો આ દાખલો તમારે કરવાનો એક્ઝામ માટે આ 4 માર્ક્સમાં આયરવા પૂછી શકાય ક્લિયર ઓકે હા તો હવે એક જ ટોપિક આપણો બાકી રહેલો છે પ્રણોદિત દોલન ઓકે તો એને આપણે જોશું નેક્સ્ટ લેક્ચરમાં એના ઉપરથી કોઈ દાખલા નથી બરાબર આટલું કામ તમે કમ્પ્લીટ કરજો થેન્ક યુ વેરી મચ